ઉપલેટામાં સાયકલ રેલી લઈને લોકશાહી બચાવવાના હેતુથી ઇન્દ્રનીલ રાતભાઈ રાજગુરુની આગેવાની હેઠળ આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દેશદાજ છે, તો આવો અને બનીએ નેક, બનીએ લોકશાહીના રક્ષણ, બનીએ. હાલના સમયમાં આપણા દેશમાં લોકશાહીનું સતત ચીરહરણ થઈ રહ્યું છે તેવા સાચે આણા એક વરિષ્ઠ સામાજિક અગ્રણી એવા ઇન્દ્રનીલભાઈ રાજગુરુની આગેવાની હેઠળ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી રાજકોટ સુધી લોકશાહીમાં લોકજાગરણના નામે લોકશાહી બચાવવાના હેતુથી સાયકલ રેલી યાત્રાનું આયોજન કરાયું છે, ત્યારે આજ રોજ ઉપલેટા ખાતે આવી પહોંચી હતી અને ઉપલેટાના વિવિધ માર્ગો પર નીકળી હતી અને આ તકે ભવ્ય સભા પણ યોજાઈ હતી અને સરકાર સામે આકરા પ્રકાર પ્રહાર કર્યા હતા અને કાર્યકર્તાઓની આગેવાની સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીમાં લોકજાગરણ, પોરબંદરથી રાજકોટની અમારી આ યાત્રા આજે ઉપલેટા પહોંચી છે. સરસ સભા ઉપલેટામાં થઈ. એક મુદ્દો લઈને નીકળ્યા છે કે તમે વ્યક્તિને જોઈને મત આપો, પક્ષને જોઈને ના આપો. ફિઝિકલી કોંગ્રેસે લોકશાહી ટકાવી છે ને એના વિકાસ પણ કરી દેખાડ્યો છે, એટલે સ્વાભાવિક મારી પહેલી ચોઈસ એ કોંગ્રેસ છે. પણ હવે હું કોંગ્રેસમાં નથી, પરંતુ લોકો પક્ષને જોઈને નહીં, વ્યક્તિ સારા પ્રતિનિધિને. મેં વિધાનસભાના ફ્લોર ઉપર જોયું છે કે પક્ષથી દબાઈને લોકો ધારાસભ્યો પ્રતિનિધિઓ હાલતા હોય, જેણે ખરેખર લોકોના મતથી ચૂંટાય છે, લોકોને વફાદારી કરવી છે, એની બદલે પક્ષને ફરીવાર ચૂંટાવવા માટે વફાદારી કરતા હોય છે. ત્યારે આ મુદ્દો મારો લઈને નીકળ્યો હતો. મુખ્ય મુદ્દો જો હોય કે આપણે રાજકારણી ખરાબ, પોલીસ ખરાબ, વકીલ ખરાબ, વેપારી ખરાબ, મજૂર ખરાબ, બધા ખરાબ, બધા જ ખરાબ છે, શું આપણે એકલા જ સારા છે? આખો સમાજ વ્યવસ્થા આપણે તોડી નાખી છે. આપણે સારું કરવાનું હરેક વ્યક્તિએ પોતાનાથી ચાલુ કરવું પડશે અને કમસે કમ આપણે સાવ સારા થઈ જાય રાતોરાત એવું નહીં, પણ નાની નાની શરૂઆતો આપણે પોતાથી કરવાનું ચાલુ કરશો. આજે આ સમાજને આ બહુ તાતી જરૂર છે અને એ તાતી જરૂર માટેની આ જાગૃતિનો અમારો પ્રયત્ન છે અને એમાં જે અમને પ્રતિસાદ મળી રહ્યો છે એ બતાવે છે કે એ પ્રતિસાદ મને ન કહેવાય, એ પ્રતિસાદ એ વિચારને છે, જે વિચાર આજે સમાજમાં વ્યક્ત થવો જોઈએ, થતો નહોતો. કદાચ એ મોકો ખાલી મેં ઝેડપો એવું બની શકે એવું લાગી રહ્યું છે જે પ્રતિસાદ જોઈને. ત્યારે સૌનો ખૂબ આભાર. જય હિંદ. બીજી ઓક્ટોબરના દિવસ એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ અને બે મહાન પુરુષોના જન્મદિવસ છે. એક આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ અને પોરબંદરજીને જે લોક જાગૃતિ અભિયાન રેલી છે, સ્કૂટર સાયકલ રેલી છે, ઇન્દ્રનીલભાઈ જે શરૂઆત કરી છે. આ દેશમાં ઘણા બધા નેતાઓ કોઈ મનની વાત કરે છે કે કંઈ કરે છે, પણ લોકશાહીની વાત કરવાવાળા એક એવા એક નેતા છે જે ઇન્દ્રનીલભાઈ જે શરૂઆત કરી છે, એમને અમે આવકારી છીએ. નહીં લોકોની રેલીમાં પણ પ્રજાનો પણ સારો એવો આવકાર મળે છે, જે જગ્યાએ એમનું સ્વાગત થાય છે, બહુ સારી વાત છે. આ વસ્તુ લોકોને જાગૃત કરવા માટેની, લોકોને જાગૃત કરવા માટે કે જે લોકો મતદાન ધારાસભ્યોને જે ચૂંટે છે, ધારાસભ્યો છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઘણી વખત લોકોને ભૂલી જાય છે. પણ બીજું કે લોકોનો મિજાજ એવો હોય, પાર્ટીઓ પણ આમાં ઘણી જગ્યાએ આવી ભૂલ કરે છે કે જેનો બોળો સમાજ છે, જે બોળો સમુદાય છે એમને ટિકિટ આપે છે, સારા માણસને કોઈ ઘણી વખત ગણના થતી નથી. આ પાર્ટીઓની પણ આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. લોકો તો નાના માણસો અને અણસમજ માણસો હોય તો ભૂલ કરતા હોય છે, પણ પાર્ટીઓ પણ જાણી જોઈને આવું કરે છે કે જે મોટા સમુદાયો છે, જે મોટો વર્ગ છે એમને ટિકિટ આપી દેશે, એમાં સારો માણસ ને લીડર માણસ ઘણી વખત રહી જાય છે. જય હિન્દ, જય ભારત. આજે પણ એવું માનું છું, હું તો એવું કહું કે કોંગ્રેસે કાંઈ ન કર્યું હોય તો કાંઈ નહીં, 70 વર્ષમાં લોકશાહીને આંચ નથી આવવા દીધી ને, મારા માટે એ પણ ખૂબ અગત્યનું છે કે હજી મારા હાથમાં એ હથિયાર છે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા.